तो 25 અને 26 આ બંને તારીખોએ રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે મેપના માધ્યમથી જાણીએ। સૌથી પહેલા વાત 25 તારીખની એટલે કે આવતીકાલની। 25 તારીખે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદ થઈ શકે છે, સાબરકાંઠા અને પાટણમાં પણ વરસાદની સંભાવના રહેશે, જ્યારે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની સંભાવના રહેશે, બોટાદ, ભાવનગર અને અમરેલી સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં 25 તારીખે વરસાદની સંભાવના રહેશે। હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે એમાં પણ 25 નવેમ્બરના રોજ વરસાદની સંભાવના રહેશે। તો 25 તારીખે લગભગ 10થી વધારે જિલ્લા છે। હવે આપણે 26 તારીખની વાત કરીએ। 26 તારીખમાં તમે જોઈ શકો છો કે મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે। સૌથી પહેલા આપણે કચ્છથી શરૂઆત જ કરીએ। કચ્છમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ એટલે કે સૌરાષ્ટ્ર આખો, ઉત્તર ગુજરાત આખો અને કચ્છ ઝોન આખો, મધ્ય ગુજરાતમાં પણ મોટાભાગના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે। આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોમાં 26 નવેમ્બરે વરસાદની સંભાવના રહેશે એટલે કે આખા ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે। હવે આવો જાણીએ કે હવામાન નિષ્ણાતનું શું કહેવું છે। થોડે થોડે ક્લાઉડ અને શરૂ હો જાયગા ઓર કલ હો સકતા હૈ વેરી લાઇટ રેન એક્સ્ટ્રીમ સાઉથ ગુજરાત રિજિયન જૈસે વલસાડ, નવસારી ઓર ડાંગ મે હોને કા સંભાવના હૈ। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ અનુમાન છે આગામી 26થી લઈને 28 નવેમ્બરે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે, રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, અષાઢની યાદ અપાવે તેવો વરસાદ પડે એવી પણ શક્યતા છે। આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બની રહી છે જે ડિસેમ્બરમાં તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે જેના કારણે પણ વિવિધ રાજ્યોમાં વરસાદ પડી શકે। આગામી દિવસોમાં હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે। આગામી તારીખ 26 થી 28 નવેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કચ્છના કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, કેટલાક પાલનપુરના ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। આ વરસાદ જે છે એ કેટલાક ભાગમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી મહોલ જેવો વરસાદ રહેશે અને બીજી એક વેધર સિસ્ટમ અમે જોવા છીએ તો બંગાળનો સાગરો વધી રહી છે, તે ડિસેમ્બરમાં લગભગ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે અને તારીખ 26 થી 28માં સિસ્ટમ બનતા આ સિસ્ટમ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં મજબૂત બનીને ભારે ચક્રવાત કરશે અને જેના કારણે દક્ષિણના ભાગોમાં આંધ્ર, ઓડિશા અને આ ભાગોમાં ભારે વરસાદ થશે, પવન ફૂંકાશે, પછી તેની અસર ગુજરાત પર વાદળવાળું થઈ શકે। તો માવઠાની આગાહી છે ત્યારે માર્કેટયાર્ડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। વાતાવરણમાં ફેરફારની અસર કૃષિ પાકો પર થઈ શકે છે। પાટણ માર્કેટયાર્ડે ખેડૂતો અને વેપારીઓને સૂચનાઓ આપી છે 24 થી લઈને 27 નવેમ્બર સુધી વેચાણ માટે આવતી ઉપજ ઢાંકીને લાવવા સૂચના આપી છે। ખેતરમાં તૈયાર પાકને ઢાંકીને રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે પંચમહાલના ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી। ખેતરમાં પાકની કાપણી બાકી હોવાના કારણે કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાનની સંભાવના છે। નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતોએ પાકની લણણી કરવાનું શરૂ કરી દીધું છે। બીજ તો ખરીદને ચમકે આ બધું નુકસાન થાય એટલે અમારે ખેડૂતોને જોવાનું ને, એટલે જો વરસાદ ના થાય તો બહુ સારું એમ એટલે જો 2 દિવસ વરસાદ ના થાય તો અમે અવેરી લઈએ। આગામી 25 તારીખ બાદ કમોસમી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈને પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે। પંચમહાલ જિલ્લાના
નદીસર સહિતના વિસ્તારને ડાંગરનો ગઢ માનવામાં આવે છે। અહીંયા મોટા પ્રમાણમાં ડાંગરનો પાક થતો હોય છે અને ખેડૂતો અહીંયા માત્ર ને માત્ર ડાંગરની ખેતી પર નિર્ભર હોય છે, પરંતુ કમોસમી વરસાદની જે આગાહી છે તેને લઈને ખેડૂતો હાલ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેટલાક ખેડૂતોને ડાંગરની લણણી થઈ ગઈ છે, તે હાલ ખળામાં પડી છે। સાથે સાથે કેટલાક ખેડૂતોએ કાપી અને ક્યારડા અને ખેતરો છે તેમાં ડાંગર રાખે છે, સાથે સાથે અન્ય જે ડાંગર છે હજી ખેડૂતોને કાપવાની બાકી છે। આ પરિસ્થિતિમાં જો વરસાદનું નિર્માણ થાય તો ખૂબ જ નુકસાન થાય તેવી ખેડૂતોને હાલ ભીતિ સતાઈ રહી છે। હું આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો જે મહામૂલી ડાંગર છે તે હાલ તૈયાર થઈ ગઈ છે અને આ ડાંગર છે તેનો પોષણક્ષમ ભાવ હાલ તો મળવાની સ્થિતિ ખેડૂતોને આશા બંધાય છે, પરંતુ જો વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ આ ડાંગર જો પલળી જાય તો તેના 50% પણ ભાવ મળી શકે તેમ છે નહીં એવો ખેડૂતો મત વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હાલ તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો કમોસમી જે વરસાદ અને માવઠાની જે આગાહી છે તેને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે, સાથે સાથે જ જે ડાંગર છે તેને જેટલી લણી શકાય એટલી લણવાની કામગીરીમાં જોતરાયા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો સામે આવ્યો છે। સ્ટંટબાજોને નથી રહ્યો હવે પોલીસનો કોઈ ડર, કારણ કે કાયદાને નેવે મૂકીને જાહેર રસ્તા પર ટુ વ્હીલર પર જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે આ સ્ટંટબાજો। શહેરના સીજી રોડ વિસ્તારમાં રીલ્સની લહાયમાં યુવકોએ જોખમી સ્ટંટ કર્યા, આ તસવીરો જુઓ। આ સ્ટંટબાજો લોકોના જીવને જોખમમાં મૂકીને વિડીયો બનાવી રહ્યા છે। ખરેખર આ પ્રકારના જે રીલ્સ છે, આ પ્રકારના વિડીયો બનાવવા એ જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ આ નબીરાઓને અથવા તો આ યુવકોને કોઈ જ ફરક પડતો નથી। ન પોલીસનો ડર, ન કાયદાનો ડર, જાહેર માર્ગ પર આ પ્રકારના રીલ્સ બનાવે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અમદાવાદથી મૌલિક મારી સાથે જોડાયા છે। મૌલિક, આ સ્ટંટબાજો જે રોડ પર જોવા મળી રહ્યા છે, શું તેની સામે કોઈ તપાસ, કોઈ લીગલ એક્શન લેવાશે? પંકજ, બિલકુલથી અત્યાર સુધીની વાત કરીએ તો શહેર પોલીસને આ પ્રકારના વિડીયો જે છે તે સોશિયલ મીડિયા મારફતે મળતા હોય છે અને તે બાદ કાર્યવાહી જે છે તે આગળ ધપાવતા હોય છે, કારણ કે ત્યાં ક્યાંક વાહન ચાલકોના નંબર જે છે તેના આધારે આ વાહન ચાલકોને પકડી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાતી હોય છે। ત્યારે ફરી એક વખત અમદાવાદના પંચવટી વિસ્તાર એટલે કે સીજી રોડ ઉપરનો આ વિડીયો છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક એક્ટિવા ચાલક જે છે જેનો નંબર છે GJ27DV3359 આ નંબરના ચાલક દ્વારા એક જોખમી સ્ટંટ જે છે તે રોડ ઉપર કરવામાં આવે છે। મોડી રાત્રે આ સ્ટંટ કરવામાં આવતા તેની સાથેના જે સાગરીતો છે તે પણ તેના વિડીયો બનાવી રહ્યા છે, તો આ પ્રકારની ગેલસામાં ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ પણ બનવું પડી શકે છે અને અગાઉ પણ આવા અનેક બનાવો સામે આવે છે, જેથી કરી પોલીસ સોશિયલ મીડિયાના આધારે હવે કાર્યવાહી કરે છે કે કેમ તે જોઈ રહ્યું છે। જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ વચ્ચે મારામારી થઈ ગઈ। બસમાં બેસવા જેવી સામાન્ય બાબતે મારામારી થઈ હતી। અમુક લોકો એક વ્યક્તિને માર મારતા દેખાયા। આ મારામારીનો વિડીયો જોવા મળ્યો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો। સુરતમાં ફરી એકવાર ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો, જેમાં ટ્રાફિક શાખામાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પાર્કિંગમાં વ્યવસ્થિત પાર્ક કરેલું વાહન લઈને જતા નજરે પડ્યા। દાવો છે કે મકાનના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું, ત્યાંથી ટ્રાફિક વિભાગના કર્મચારીઓ બાઇક ઉઠાવી ગયા હતા। મહિનાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોવાથી કર્મચારીઓ આવી રીતે લોકોને હેરાન કરતા હોવાનો પણ આરોપ છે। જ્યારે કર્મચારીઓ બાઇક લઈને જઈ રહ્યા છે ત્યાં પોલીસ અધિકારી પણ નજરે પડી રહ્યા છે। વિડીયો વાયરલ થતા લોકોએ યોગ્ય તપાસ અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી। જામનગરમાં રહેણાંક વિસ્તાર નજીક બનાવેલા કચરા અને ભંગારના વાડામાં આગ લાગી હતી। આગ એકાએક વિકરાળ બની જતા અફરાતફરીનો માહોલ બન્યો। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। રહેણાંક વિસ્તારમાં ભંગારનો વાડો હોવાથી સ્થાનિકોને ભારે પરેશાની થઈ રહી છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં અહીંથી ભંગારનો વાડો નહીં હટાવાતા સ્થાનિકો રોષે ભરાયા। અહીં ફાયર સેફટીના સાધનો પણ ન રખાયા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। સ્થાનિકોએ આગ લાગતા ફરી એક વખત વિરોધ કર્યો હતો। વાડાના માલિકોએ સ્થાનિકો સાથે ગેરવર્તન કરી મજાક મશ્કરી કરતા પણ જોવા મળ્યા। રેસિડેન્ટની બાજુમાં આવી રીતે કચરાના વાડાને મંજૂરી આપી દીધેલી છે એટલે એને જાગવું પડશે। નકરામાં 1000 જિંદગી આ સોસાયટીમાં રહીએ છે, બધાય કદી કોક દી છે ને સુરત જેવો બનાવ બનશે। અટાણે આગ લાગી છે તો અમારી કઈ દશા થાત,
એટલે આ ભંગારનો વાડો અહીંયા નો હોવો જોઈએ, ઉપડાવવો જોઈએ. નવસારી નજીક આવેલા બોરિયાએ ટોલનાકા નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં લીકેજ થઈ ગયું. વાપીથી સુરત લઈ જવાતા આ ટેન્કરમાં લીકેજ થવાથી ડ્રાઈવર ટેન્કર મૂકીને ફરાર થઈ ગયો. સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા નવસારી ગ્રામ્ય પોલીસ, જીપીસીબી તથા નવસારી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ કેમિકલ સોડિયમ હાઇપોક્લોરાઇડ હોવાનું સામે આવ્યું. ગ્રામ્ય પોલીસે ટેન્કર માલિકની તપાસ શરૂ કરી. ઘોઘા રોરો ફેરીએ લોકોને ટાઇટેનિકનો અનુભવ કરાવ્યો. ભાવનગરના ઘોઘા હજીરા ફેરી સર્વિસનું જહાજ 500 જીવ સાથે મધદરિયે ફસાયું હતું. જો કે આજે મોટી જાનહાની ટળી અને 500 મુસાફરોના જીવમાં જીવ આવ્યો. આ 500 મુસાફર અને 60 વાહનો લઈને નીકળેલું જહાજ કાદવમાં ફસાઈ ગયું અને 5 કલાકની જહેમત બાદ જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું. આજે સવારે રોરો ફેરી સર્વિસને ઘોઘા ટર્મિનલ પર પરત લાવવામાં આવ્યું. ગઈકાલે સાંજે 5:45 હજીરા જવા માટે જહાજ રવાના થયું હતું અને વળાંક લેતા જ નિયત ચેનલથી સંપર્ક તૂટ્યો હતો. દરિયામાં ટાઇટેનિક જેવો અનુભવ આ તમામ મુસાફરોને થયો, કારણ કે કાદવમાં આ જહાજ ફસાઈ ગયું હતું. રોરો ફેરીનું આ જહાજ દરિયામાં ફસાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. 5 કલાકની જહેમત બાદ કાદવમાંથી આ જહાજને બહાર નીકાળવામાં આવ્યું અને ત્યારબાદ તેને પરત લઈ આવવામાં આવ્યું. ટર્મિનલ પર પરત આવતા અંતે સૌએ રાહતનો શ્વાસ લીધો. અને હવે વાત લીલી પરિક્રમાની. ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. દેવદિવાળીની રાત્રિથી ભક્તો અને સાધુ સંતો લીલી પરિક્રમા માટે રવાના થયા. ગિરનારમાં સંતો, મેયર અને એસપીએ લીલી ઝંડી આપીને પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો. ભવનાથ તળેટીમાં ઇન્દ્રભારતી બાપુ ગેટ પાસે ગુરુ દત્તાત્રેય અને દેવી દેવતાઓની પૂજા બાદ આતશબાજી સાથે પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. જો કે આ વર્ષે મોટાભાગના ભક્તો 2 દિવસ વહેલા આવ્યા હોવાથી પરિક્રમા 2 દિવસ પહેલા જ શરૂ કરી દેવામાં આવી હતી અને 4 લાખથી વધુ ભક્તો પરિક્રમા કરી રહ્યા છે અને 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા પૂરી પણ કરી લીધી છે. ગિરનારની 36 કિલોમીટરની આ પરિક્રમામાં ભક્તોને તકલીફ ન થાય તે માટેની તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. देखे तो 50,000 आदमी, 10,000 आदमी, आज 15 लाख आदमी यहाँ गिरनार परिक्रमा कर रहे हैं और तंत्र ने बहुत सुविधा अच्छा दिया है और ये परिक्रमा का आज शुभ प्रारंभ हुआ और 29 तारीख को परिक्रमा का पूर्ण होएगा. भाविको ने कोई प्रकार की तकलीफ न पड़े ये आयोजन लगभग 1.5 महीना पहला वहीवटी तंत्र द्वारा हाथ धरावी थी अने आ समग्र तैयारी दरमियान માન્ય સંતોના પણ સજેશન લેવામાં આવ્યા હતા અને એના આધારે જે પણ સુધારા નાના મોટા કરવાના થયા હતા એ પણ કર્યા હતા. આજ કે દિન ચાતુર્માસ યાની આજ કે દિન ભગવાન શયન સે ઉડ જાતે હૈ ઓર આજ સે જો અપને બેસિક સબ પ્રોગ્રામ અપને ચાલુ હોતે હૈ સો એ પરિક્રમા સે હમારે ગ્રુપ કી પૂરી યહી ઉમીદ હૈ કે ભક્તિ માર્ગ પે જ્યાદા સે જ્યાદા અપના સનાતન ધર્મ ચલે ઓર એ ભક્તિ માર્ગ દત્ત ગુરુ હરેક કે મન મે પ્રેરિત કરે એટલે મનોકામના હમ લોગ દત્તગુરી કા પ્રાસ પ્રેરિત કરકે એ પરિક્રમા ચાલુ કરે જા રહે હૈ. દત્તાત્રેય ભગવાન કી પરિક્રમા અભી હમ લોગ વિધવત સમય કે સાથ મુહૂર્ત કે અંદર જો હૈ પરિક્રમા આરંભ હો ચુકી હૈ. શ્રી ગણસાય કરકે પરિક્રમા પૂજન કરકે લોગો કો રવાના કરકે અભી હમ લોગ ભી રસ્તે મે પરિક્રમા મે હૈ. તો જૂનાગઢની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે લીલી પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અનેક ઉતાવળિયા શ્રદ્ધાળુઓએ તો પરિક્રમા પૂરી પણ કરી લીધી. અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી જૂનાગઢ એસટી વિભાગ દ્વારા વિશેષ બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી આવવા જવા માટે 60 મિનિ બસો શરૂ કરાઈ છે. ઉપરાંત જૂનાગઢ આવતા ભાવિકોના ધસારાને જોઈને 165 જેટલી અન્ય જિલ્લાઓની બસો પણ શરૂ કરવામાં આવી.
આમ એસટી નિગમ દ્વારા કુલ 225 વાહનોનું આયોજન મુસાફર જનતા માટે કરવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ જવા માટે મિની બસનો અમારું ભાડું 25 રૂપિયા રહેશે.